नमस्ते विद्यार्थी मित्रों एंड गुड मॉर्निंग। चलो मित्रों हवे अहीं जोशो के आपणो आजनो विषय छे अंग्रेजी, बराबर। तो अंग्रेजी में तमे ज्यारे सवारे स्कूले आवो छो, शाळाए आवो छो, तो टीचर ने कहो छो ने गुड मॉर्निंग टीचर, गुड मॉर्निंग सर, तो ये आपणो अंग्रेजी विषय छे। तो हवे आपणे अहीं धोरण 2 अने एनो लेसन नंबर छे 8N, बराबर। तो अंग्रेजी विषय में आपणे क्यो सब्जेक्ट, अंग्रेजी सब्जेक्ट, अने एमां क्यो पाठ लेवानो छे, तो के ए आठमो लेसन छे एन। हवे तमने एंड એટલે શું, एंड એટલે શું, एंड નો ગુજરાતી અર્થ થાય છે અને। અને દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ સમજાવું કે હું અને મારો ભાઈ શાળાએ જઈએ છીએ। હું અને મારો ભાઈ, તો બે વસ્તુને જોડતો જે શબ્દ છે એને કહેવાશે અને। અને અંગ્રેજીમાં આપણે એ શબ્દને શું કહેશું, એન્ડ કહેશું। શું કહેશું, એન્ડ કહેશું। જો હું તમને એક સમજાવી દઉં, ગુજરાતી ભાષામાં એટલે કે ગુજરાતીમાં બે શબ્દોને જોડવા માટે તેમની વચ્ચે અને અને મૂકીએ છીએ, બરોબર। ગુજરાતી ભાષામાં આપણે કોઈ પણ બે વસ્તુને જોડવી હોય, દાખલા તરીકે સફરજન અને દડો, તો સફરજન તો આપણે એને કઈ રીતે બોલશું, સફરજન અને દડો, એવી જ રીતે છે બેટ બોલ, તો આપણે એને જોડવા માટે કઈ રીતે બોલશું, બેટ અને બો, તો અને નો ઉપયોગ જોડવા માટે વસ્તુને થાય છે। તો અંગ્રેજીમાં આપણે એના માટે શું ઉપયોગ કરશું, એન, એ એન ડી એન। અંગ્રેજીમાં આપણે બે કોઈ પણ બે વસ્તુને જોડવા માટે એન્ડ નો ઉપયોગ કરીશું। જો હું તમને થોડુંક સમજાવી દઉં ઉદાહરણ તરીકે, દાખલા તરીકે પહેલું ઉદાહરણ છે અ બેટ અ બોલ, ઠીક છે। ચાલો હવે મારી પાસે બેટ છે, અ બેટ એન્ડ બોલ, અને મારી પાસે બોલ પણ છે, તો આ બે વસ્તુને મારે જોડવું છે, તો આપણે કઈ રીતે કરશું, વચ્ચે મૂકીશું આપણે એ એન ડી એન, તો શું બન્યું, અ બેટ એન્ડ અ બોલ થઈ ગયું ને। એન્ડ થી મેં બે વસ્તુને જોડી છે, બે વસ્તુને જોઈન્ટ કર્યું, તો એના માટે કેનો ઉપયોગ થયો, એન્ડ નો ઉપયોગ થયો। ચાલો હવે બીજા આપણે ઉદાહરણ લઈશું, જેમ કે એન એપલ, એ ડબલ પી, એ ડબલ પી એલ ઈ, અ મેંગો, એમ એ એન જી ઓ મેંગો। ચાલો એન એપલ, એ મેંગો। હવે અહીંયા તમને થશે કે એપલમાં ટીચરે એન કેમ લગાડ્યું છે, અને અહીંયા મેંગોમાં મેંગોનો સ્પેલિંગ છે એમાં એ સ્પમ લગાડ્યો છે, તો તમે જે આપણું સાતમું લેસન છે એમાં તમે શીખી ગયા હતા આર્ટિકલ એ અને એન, એટલે કે એ ઈ આઈ ઓ યુ સ્વર હોય તો એ સ્વર થી સ્પેલિંગ શરૂ થતો હોય, તો આપણે આર્ટિકલ શું મૂકીએ છીએ, એન મૂકીએ છીએ। તો અહીંયા આપણો એપલ નો સ્પેલિંગ એ છે, એ ક્યાંથી શરૂ થયો છે, સ્વર થી, એ ઈ આઈ ઓ યુ, તો એના માટે અહીંયા મેં આર્ટિકલ એન મૂકેલો છે, એન એપલ અ મેંગો, તો અહીંયા આપણે એને એન્ડ થી જોડીશું, એ એન ડી એન એન મેંગો, ઠીક છે। ચાલો એવી જ રીતે ત્રીજું પણ ઉદાહરણ તમને સમજાવી દઉં, અકો, સી ઓ સી કે, અકો, અડક, ડી યુ સી કે, ચાલ ડ, ઠીક છે, અકો અ ડ। ચાલો તો આપણે વચ્ચે શું મૂકશું, હા ખ્યાલ આવી ગયો ને, એન એ એન ડી એન, ઠીક છે। ચાલો તો તમને અંગ્રેજીમાં લેસન નંબર 8 છે એ એન એ તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે કે આપણે શું કરવાનું છે, કઈ જ નથી કરવાનું, ખાલી બે જે વસ્તુઓ તમને આપેલી છે એને આપણે એન્ડ વડે જોડવાનું છે, અ બેટ
and a whole, an apple and a mango, a hawk and a duck. હવે એવી જ રીતે તમને કોઈ કહે કે book અને bed, તો એનાથી બની જશે ને સિમ્પલ સેન્ટેન્સ, a book and a bed. એવી જ રીતે કોઈ તમને એમ કહેશે fan and house, તો આપણે કઈ રીતે બનાવશું? a fan and a house. છે ને સહેલું? ચાલો તો અહીંયા આપણે અંગ્રેજીમાં લેસન નંબર 8 છે એ પૂરું કર્યું છે અને આ તમને વ્યવસ્થિત રીતે આવડી પણ જશે. એટલે અંગ્રેજી સબ્જેક્ટ છે બાળકોને અઘરો લાગે છે એવું નથી. અંગ્રેજી સબ્જેક્ટ છે જો ધ્યાન દઈને શીખો તો એ એકદમ સહેલો અને સરળ વિષય છે. તો અહીંયા આપણે એન્ડથી તમને કઈ રીતે બે સેન્ટેન્સ છે અથવા તો બે શબ્દ છે એને કઈ રીતે જોડાય એ તમને મેં સમજૂતી આપી. તો હવે આના પછીના પીરિયડમાં પછીના વિડીયોમાં આપણે પછીનું નેક્સ્ટ જે લેસન છે એની સમજૂતી મેળવશું. બાય બાય.